આજે આપણી જેલમાં આપણે એક વિશેષ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આ વિશેષ દિવસની ઉજવણીમાં તમને બધાને મનોરંજન પૂરું પાડવાના ઉદ્દેશથી આજે અમે તમને બધાને એક ફિલ્મ દેખાડવાના છીએ. મારી તમને બધાને વિનંતી છે કે તમે બધા કાર્યક્રમમાં ભાગ લો અને શાંતિથી ફિલ્મ જુઓ. જાઓ, બધાને લઈને આવો. મેડમ સાથે ફોન પર વાત થઈ છે. પેલીને આજે મારી નાખવાનું કહ્યું છે. તારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને? આટલા બધા લોકોની સામે આપણે એને કેવી રીતે મારીશું? જો પકડાઈ જઈશું તો જિંદગી ભર જેલમાં સડવું પડશે. રિસ્ક તો છે, હું જાણું છું, પણ પૈસા બહુ જ મળશે. આ એકદમ યોગ્ય સમય છે. આપણે આ કામ આજે કરીશું તો કોઈને આપણા પર શંકા નહીં જાય. ઠીક છે, તું જા, હું હથિયારની વ્યવસ્થા કરીને આવું છું. સારું સારું, જા. તમે ત્યાં શું કરો છો? મેડમ, સારું, જલ્દી જાઓ અને જલ્દી આવજો, મોડું ના કરતા. હા મેડમ. સત્ય જાણું છું, તેમ છતાં મારે આ બધું જ સત્ય મનમાં જ ભરી રાખવું પડે છે. હે ભગવાન, આવી તકલીફ બીજી કોઈ માને ના આપતા, બીજી કોઈ માને ના આપતા. જ્યારથી પેલી ભાનુમતીએ મારા દીકરાને મારી નાખવાની ધમકી આપી છે, ત્યારથી હું બહુ જ ડરી ગઈ છું. દરેક મિનિટે મારો જીવ જતો હોય એવું લાગે છે. મારા પતિની હત્યા કરનારા મારી સામે જ હોવા છતાં હું કંઈ જ કરી નથી શકતી. અને હવે મારા દીકરાનો જીવ પણ જોખમમાં છે. નિસહાય સ્ત્રી છું હું, જેની હાલત પાંજરામાં પુરાયેલા એક પક્ષી જેવી છે. આ બધાનો અંત ક્યારે આવશે? આ દુઃખમાંથી અમને કોણ ઉગારશે? સાસુમા, ગીતા આવો બેટા. આ શું, સુશીલાજી નથી આવ્યા? ગીતા મને આવી રીતે કેમ જોઈ રહી છે? ક્યાં કેણે મારી વાતો સાંભળે તો નહીં હોય ને? સાસુમાં, શું થયું? તમે દુઃખી કેમ છો? મને ખબર છે સાસુમાં, તમારા મનમાં કોઈ વાત છે જે તમને તકલીફ આપી રહી છે. એ વાત શું છે બોલો, તમારી તકલીફ મને કહો. જો હું તને કહી દઈશ અને એ વાત ભાનુમતીને ખબર પડી જશે તો એ મારા દીકરા વિજયને જાનથી મારી નાખશે. સાસુમા, તમે આવું કેમ કરો છો? તમે અંદરથી બહુ જ દુઃખી છો તો પણ ખુશ હોવાનું નાટક કેમ કરો છો? ગીતા, મને કંઈ જ નથી થયું બેટા. તું ખોટા ખોટા વિચારો કરીને ચિંતા કરી રહી છે બસ. અચ્છા, વેવાણજી કેમ નથી આવ્યા? એમને પણ તારે સાથે લાવવા જોઈએ ને. સાસુમા, તમે વારંવાર વાત ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પણ તમને જે તકલીફ છે એ વિશે તમે કંઈ જ નથી કહેતા. કેમ સાસુમા, તમે મને પારકી સમજો છો? ગીતા, હું તને આ ઘરની દીકરી સમજુ છું, હું તને પારકી કેમ સમજુ બોલ? મારી જિંદગી હવે પૂરી થવા આવી એટલે તમે લોકો હવે મારી ચિંતા ના કરો. નસીબમાં જે લખ્યું હોય એને કોઈ જ બદલી શકે નહીં, એટલે તમે લોકો તમારી ચિંતા કરો. શક્ય એટલી જલ્દી તું અને વિજય લગ્ન કરીને સુખ શાંતિથી જિંદગી જીવો. સાસુમા, હું તમને શું પૂછું છું અને તમે શું જવાબ આપો છો? મારે જે કહેવું છે હું એ જ કહી રહી છું. મારે તારા અને વિજયના લગ્ન જોવા છે. મારી આ છેલ્લી ઈચ્છા પૂરી કરી દો, પછી મને કંઈ થઈ જશે તો પણ ચાલશે. સાસુમા પ્લીઝ,
આવી વાતો કેમ કરો છો? તમને કઈ નહીં થાય, મારા અને વિજયના લગ્ન થશે, બાળકો થશે, બાળકોના લગ્ન સુધી પણ તમે જીવતા રહેશો. જ્યાં સુધી ભાનુમતી જીવે છે ત્યાં સુધી એવું નહીં થાય. હું તને કઈ જ નહીં કહી શકું ગીતા. આજે અમે બધાને ગુજરાતી ફિલ્મ દેખાડી રહ્યા છે. બધા શાંતિથી બેસી જાઓ અને જુઓ. શરૂ કરો. મેડમ, વોશરૂમ જવું છે. ઠીક છે, જા. મેડમ, મારે બાથરૂમ જવું છે. તું તો પહેલા પણ ગઈતી ને, કેટલી વાર જઈશ? એ તો મેડમ ખબર નહીં કેમ મારી તબિયત જરા સારી નથી ને, એટલે વારંવાર જવું પડે છે. મેડમ, મારે પણ જવું છે. જલ્દી જઈને પાછા આવો. હેલો ઓફિસર, વોટ અ સરપ્રાઈઝ. એકચ્યુઅલી આઈ એમ વેરી સોરી, સડનલી પાર્ટી અરેન્જ કરી છે એટલે તમને ઇન્વાઇટ ના કરી શક્યા. પ્લીઝ ડોન્ટ ફીલ બેડ. કંઈ વાંધો નહીં મેડમ, બટ તમારા ઓર્ડર વિના ફંક્શનમાં આવી ગઈ, સોરી. તમે તો સારી રીતે જાણો છો ને મેડમ, અમે તો એક રીતે બિન બોલાય મહેમાન જેવા જ છીએ. અમે ગમે ત્યારે, ગમે ત્યાં, કોઈના પણ ઘરમાં અવર જવર કરી શકીએ છીએ. શશી, આ ડાયલોગ પણ સરસ છે, લખી લો. ઓકે મેડમ. ધેટ્સ ઓકે, બોલાવ્યા નથી તો પણ આવી ગયા, મને બહુ જ આનંદ થયો મેડમ. એકચ્યુઅલી આજના ફંક્શનમાં તમે જ મુખ્ય અતિથિ છો. યુ આર ધ ચીફ ગેસ્ટ, પ્લીઝ એન્જોય ધ પાર્ટી. અરે ના મેડમ, આઈ એમ ઓન ડ્યુટી. તમે પાર્ટી એન્જોય કરો. તમે ડ્યુટી પર છો? પણ મેં તો સિક્યુરિટી અરેન્જ કરવાની ના પાડી હતી. તમે સિક્યુરિટી અરેન્જ કરવાની ના પાડી હતી મેડમ, પણ સૂર્યપ્રકાશજી, આઈ મીન તમારા પતિની હત્યા કરવા વાળો ગુનેગાર આજ ફંક્શનમાં છે. અમને એવા સમાચાર મળ્યા છે મેડમ, એટલે અમે અહીંયા આવ્યા છીએ. પણ હજુ ઉપરથી ક્લિયરન્સ નથી મળ્યું અને સાથે સાથે અરેસ્ટ વોરન્ટ પણ જોઈશે, એટલે રાહ જોઈ રહ્યા છીએ. ઓ અચ્છા, વેરી ગુડ. પ્લીઝ કેરી ઓન વિથ યોર ડ્યુટી. ઓકે, યુ એન્જોય ધ પાર્ટી. શશી, સૂર્યપ્રકાશની હત્યા મેં મારી દીકરી અને ભાઈએ કરી છે. મતલબ અમે ત્રણેય પકડાઈ જઈશું. હવે હું શું કરું? જો અમે હત્યા કરી છે એ વાત સાબિત થઈ જશે તો અમારે 14 વર્ષ જેલમાં રહેવું પડશે. હું શું કરું? અભયલાને પણ આજે જ બર્થડે સેલિબ્રેટ કરવો હતો. ખતમ, આજે અમારું આવી બન્યું. શ્રુતિ, મારી શ્રુતિ ક્યાં જતી રહી? આ લોકો એને કંઈ પૂછશે ને અને કંઈ બોલી જશે તો ગયા કામથી.